સુરતના ઉદના બીઆરસી કમ્પાઉન્ડ પાસેથી શ્રમિકોને પોતાના માદરે વતન જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં ભેગા થયેલ શ્રમિકોના મુખ પર ઉત્સાહ જોવા મળ્યો હતો જ્યાં શ્રમિકોને બસમાં બેસાડી રેલવે સ્ટેશન સુધી લઈ જવામાં આવ્યા હતા આપણું સુરત અને આપણું ગુજરાત શ્રમિકો પોતાના વતન જઈ રહ્યા છે ત્યારે વોર્ડ નંબર 23ની જ્યારે વાત કરવામાં આવે સ્થાનિક કોર્પોરેટર છે એમના મોટા ભાઈ એક્સપાયર થઈ ગયા તોય છતાં લોકોની સેવામાં સોમનાથભાઈ મરાઠે લાગી પડ્યા છે તમને દ્રશ્યોના આધાર પર બતાવવાની અમે કોશિશ કરી રહ્યા છીએ જે લોકો પોતાના વતન જઈ રહ્યા છે એમને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વિતરણનું પ્રોગ્રામ કરવામાં આવ્યા છે આપણી સાથે જે નગરસેવક છે સોમનાથભાઈ મરાઠા વધુ વિગત એમની સાથે આપણે જાણવાની કોશિશ કરીશું સોમનાથ મરાઠે જાહેર બાંધકામ ચેરમેન સુરત મહાનગરપાલિકા તમે જોઈ રહ્યા છો જ્યારથી ભારતમાં કોરોના વાયરસના કારણે જ્યારથી લોકડાઉન પછીની જે પરિસ્થિતિ જે ઉપસ્થિત થઈ છે કેટલાક સુરત શહેરમાં વિવિધ પ્રાંતના શ્રમિક ભાઈઓ આ ઉના વિસ્તારમાં રહેતા હોય અને એના વતન જવા માટે એ લોકો કેટલાક દિવસથી વિચારતા હતા એના પોતાના મા બાપ એના પરિવારના લોકો આપણો પોતાનો છોકરો હોય કે પરિવારના સભ્ય હોય એ આપણા પોતાના વતનમાં એકવાર આપણને મળવા આવી જાય તો આજે અમે ખાસ કરીને જે કામદાર નેતા રાધેશ્યામજી શુક્લા છે એમની આ બીજી ટ્રેનની યુપી જવા માટેની જે વ્યવસ્થા કરી છે અગાઉ એમની સુરત ટુ પ્રતાપગઢ માટે એક ટ્રેન રવાના થઈ છે એમાં 1200 યાત્રીઓને મોકલવામાં આવ્યા હતા આજરોજ સુરતથી પ્રયાગરાજ સુધીની આ 1600 વ્યક્તિઓની પેસેન્જરોની આ ટ્રેન આજે 2:30 વાગે જ્યારે રવાના થવાના છે રાધેશ્યામ શુક્લાજીએ અને અમે સાથે જે અમારા તમારા કાર્યકર્તાઓ છે એમને મળીને આ શ્રમિક ભાઈઓને એમની લિસ્ટ તૈયાર કરીને કલેક્ટર પાસેથી પરવાનગી લઈને અને એમના રેલવેમાંથી બુકિંગ મેળવીને અમે આજે એમને રવાના કરીએ છીએ ખાસ કરીને અમને આ વધુ સફળતા લોકપ્રિય સાંસદ સી આર પાટીલ સાહેબના કારણે અમને મળી રહી છે અને અમને એમને વતન પહોંચાડવા માટે અમને સફળતા મળી છે આ શ્રમિક ભાઈઓને એટલે જ વિનંતી કરીશ જેવી રીતે 49 દિવસ સુધી અમે તમારી સાથે પરિવારને જેમ તમને ભૂખ્યાને ભોજન જે કંઈક વ્યવસ્થા કરવી પડે અનાજની કીટથી માંડીને અમને ગામ પહોંચાડવા સુધીની જે વ્યવસ્થા અમે કરી છે અમે તમારા પડખે રહ્યા છીએ અમે તમને એક જ વિનંતી કરીએ છીએ આપણે આ સુરત શહેર આપણી એક કર્મભૂમિ છે હવે તમે તમારા જન્મભૂમિમાં જઈ રહ્યા છો તમારા મા બાપને મળ્યા પછી અને આપણા દેશમાંથી કોરોના વાયરસ જ્યારે નાબૂદ થઈ જાય લોકડાઉન જ્યારે ખુલી જાય ને આપણા સુરતમાં ફરી લૂમ્સ હોય ડાઈંગ પ્રિન્ટિંગ હોય કે ડાયમંડ એ સિટી છે કે ટેક્સટાઈલ સિટી છે એ જ્યારે ફરી ધમધમતી થાય અને એ તમારા સિવાય એ સુરત શહેર ધમધમતું થવાનું નથી હું તમને આજે જ પાછા તમે સુરત રિટર્ન આવશો એવી તમને હું વિનંતી કરું છું અને તમને હેપી જર્ની પણ કહું છું જી સર આપના ઘરમાં દુઃખદ પ્રસંગ બન્યો છે તોય છતાં આપ લોકોની સેવામાં આવ્યા છો કેવો અનુભવ થઈ રહ્યો છે આપના એ આવી આપણા પરિવારના સભ્ય છે હું એમને પણ પરિવારના સભ્ય જ માનું છું હવે મારા મોટા ભાઈને જે દુઃખદ અવસાન થયું છે અમે પહેલાં 5 દિવસમાં એને વિધિ પૂર્ણ કરીને અમે લોકોના પડખે રહ્યા છીએ અને અમે અવિરત આજે 49 દિવસ સુધી ભોજનની વ્યવસ્થા સવાર સાંજ હોય કે આ યાત્રીઓ આ શ્રમિક ભાઈઓ સાથે એમના સાથે રહ્યા છે અને અમે સાથે રહીશું એ વિશ્વાસ આપે જી આપ જણાવો કેટલા લોકોને અત્યાર સુધી યુપી માટે મોકલવામાં આવ્યા છે લગભગ 3 લાખ જેવા લોકોને યુપી મોકલવામાં આવ્યા છે સૌરાષ્ટ્રની બસો પણ ખાસી એવી ગઈ છે અત્યાર સુધી જે લોકો પોતાના વતન જઈ રહ્યા છે સોશિયલ ડિસ્ટન્સનું કેટલું પાલન કરવામાં આવી રહ્યું છે અહીંયા જે સ્વયંસેવકો છે જે ખડા પગે ઊભા રહે છે અને લોકોને સોશિયલ ડિસ્ટન્સ માટેની અપીલ કરતા જ રહે છે પણ થોડું ઘણું આમ તેમ થઈ જાય છે તે છતાં પણ આ બધા જ સ્વયંસેવકો અને કોર્પોરેટર પછી જે લોકો જવાબદાર વ્યક્તિઓ છે એ બધા અહીંયા ઊભા રહી અને લોકોને થોડી થોડી વારે કહે છે જ કે ભાઈ તમે ડિસ્ટન્સ રાખો ડિસ્ટન્સ રાખો આવી રીતે બસમાં પણ ડિસ્ટન્સ રાખજો અને ટ્રેનમાં પણ ડિસ્ટન્સ રાખજો ઘરે જઈને પણ તમે ડિસ્ટન્સ રાખજો આવી રીતે અવારનવાર એવો પોતે પણ કહ્યા જ કરે છે જી આપ એક મહિલા છો આપ મહિલા તરીકે અહીંયા લોકોને સમજાવવા માટે આવ્યા છો અને ઘરના બી ઘણા બધા કામો હોય છે કેવો અનુભવ થઈ રહ્યો છે આપનો
અનુભવ તો સારો થઈ રહ્યો છે કે આજે દેશમાં આટલી ભયંકર સ્થિતિ ઊભી રહી છે અને આ બધા શ્રમિકોને એમના વતન જવાની જે લાલસા છે તે આજે એમની લાલસા પૂરી થાય છે. આજે અમારા વોર્ડના આગેવાન જે રાધેશ્યામભાઈ શુક્લા એમના અથાગ પ્રયત્નથી આજે 1600 શ્રમિકો એમના વતન જઈ રહ્યા છે. એમને અમે શુભેચ્છા પાઠવીએ છીએ અને એમને વિનંતી કરીએ છીએ કે બસ તમે તમારા વતન જઈને ફરી સુરત આવો અને અમારું સુરત ફરીથી ધમધમતું થાય એવી એમને શુભેચ્છા આપીએ છીએ. આ શ્રમિકો પોતાના વતન જઈ રહ્યા છે, કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે? એમના વ્યવસ્થા માટે અહીંયાથી જો બસ કરે બસ કે છે, જેમ કે બસમાં 56 સીટની જગ્યા હોય છે તો 27 જણા જ બેસાડીએ છીએ, જેમ કે સોશિયલ ડિસ્ટન્સિંગ પાલન કરવા માટે. અને અહીંયાથી પણ એમને પાણીની બોટલ, નાસ્તો પણ આપીએ છીએ અને બધાને અમે શુભેચ્છા આપીએ છીએ અને એમને કાળજી રાખવા કહે છે. નાસ્તો પાણી એની બધી સગવડ કહે, એ નાના છોકરાને માસ્ક પણ વિતરણ કરીએ છીએ. જી, આ હતા ઓન નંબર 23ના જે કાર્યકર્તા છે, સવારથી સ્વયંભૂ લોકોની સેવામાં જોટાઈ રહ્યા છે. તમને દ્રશ્યોમાં બી અમે બતાવવાની કોશિશ કરી હતી કે જે લોકો જે પોતાના વતન જઈ રહ્યા છે તેના માટે સવારથી ઓડ નંબર 23ના કાર્યકર્તા અને નગરસેવક સવારથી જોતરાયા છે અને લોકોને ક્યાંક ને ક્યાંક સમજણ પૂરી પાડી રહ્યા છે કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો અને પોતાના વતન જાય ત્યાં લગીન સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો અને મોઢા પર માસ્ક કાં તો રૂમાલ બાંધવાની તકેદારી રાખો. કેમેરામેન મયુર ટેલર સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. છોટુભાઈ પાટીલ, સુરત શહેર ભારતીય જનતા પાર્ટી ઉપાધ્યક્ષ. આજે આજે આ BRC લક્ષ્મીનારાયણ મંદિર ખાતેથી 1600 લોકોની આ ટ્રેન પ્રયાગરાજ જઈ રહી છે. અમે આદરણીય સાંસદ CR પાટીલ સાહેબના આભાર વ્યક્ત કરીએ છીએ કે એમને ખૂબ સારી વ્યવસ્થા સુરત શહેરની જનતા માટે કરી આપી છે. અને જે રોજની 10-12 ટ્રેનો સુરતથી ઉપડી રહી છે આ એક રેકોર્ડ છે આખા ભારતમાં. આજે બધાને જ ઘરે જવું છે પણ એમને અમે સતત કહેતા આવ્યા છે કે ભાઈ ધીરજ રાખો, બધાને જવા મળશે. કેમ કે કેપેસિટીના બહાર તો કોઈને મોકલી નહીં શકાય. તો આજે હું સુરત શહેરની જનતાને અને જે આપણા કામદાર ભાઈઓ છે એમને વિનંતી કરું છું કે દરેકને જવા મળશે. જે ઉડીસાના હોય, બિહારના હોય, ઝારખંડના હોય, ઉત્તર પ્રદેશના હોય, તો આ તમામને મોકલવાની વ્યવસ્થા આપણા પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી સાહેબ અને સુરત શહેરના આદરણીય સાંસદ CR પાટીલ સાહેબ દ્વારા ખૂબ સારી વ્યવસ્થા કલેક્ટરમાં કરવામાં આવી છે અને સ્ટેપ બાય સ્ટેપ બધાને મંજૂરી આપી રહ્યા છે. તો હું ફરી સૌને વિનંતી કરું છું કે ધીરજ રાખે, બધાને જોવા મળશે. અને જે લોકો અહીંયા રહે છે એમને પણ વિનંતી કરું છું કે તે ઘરમાં બેસે, બહાર નહીં નીકળે, જરૂરી કામ હોય તો જ બહાર નીકળે, એ હું સૌને વિનંતી કરું.